गुड आफ्टरनून फ्रेंड्स, अगर आपने सरस मजानो वीडियो जोयो तो मने चैप्टर 16 कयो हतो अ बिजी मंथ कामना दिवसो बराबर। तो फ्रेंड्स आज आपने एक सरस मजानो वर्ड्स विषय समझवाना छे, पण तमने याद छे के अगर आगना वीडियो मा आपने गीजू भाई सरस मजानो लेटर लखे छे ते पण तमारा जेवा एकदम क्यूट बाळको माटे है ने। तो फ्रेंड्स तमने याद छे कि गीजू भाई ए लेटर क्यारे लखेलो हतो? यस, 13 एप्रिल 1936। ए तो सौथी ओल्ड लेटर हतो, ते तमारा माटे लखेलो हतो। फ्रेंड्स तेमा गीजू भाई आपने डव पछी बीजू सेना विशे, यस क्रो डव रॉबिन आ बर्ड्स ते नेट्स पोटाना नेट्स बनावा माटे कई कई वस्तु नो यूज करे छे ते आपने कीधु हतु हन, अने ते आपने सीखी गया हता ने तमने बधाने ज याद छे। तो फ्रेंड्स हवे आपने एवा बीजा एवा बर्ड्स छे कि ते पोतानो नेट्स केवी रीतना बनावे छे अने कई कई वस्तु नो यूज करे छे। अने फ्रेंड्स तमे जोजो आखो लेसन पूरु थाय ने तो जे जे आपने बर्ड्स ना जे नेट्स बनावे छे ते नेट्स એની જે વસ્તુ છે એ કોઈ યુઝ કરે છે તે બધાની સેમ હોય છે, પણ થોડી થોડી ડિફરન્ટ હોય છે, અને તેઓનો નેટ્સ પણ તેઓ ડિફરન્ટ ટાઈપના બનાવે છે। તો ફ્રેન્ડ્સ ચલો આપણે એવા આગળ એવા બીજા એક બર્ડ્સ વિશે આપણે સમજીએ। ઓકે ચાલો તો આપણે બધા બર્ડ્સ વિશે જોઈ લઈએ। તો ફર્સ્ટ છે કોયલ। તો કોયલ બ્લેક હોય છે અને તેની આઈસ કયા કલરની હોય છે? રેડ કલરની હોય છે। કોયલ પોતાનો નેટ્સ બનાવતી નથી, તે પોતાનો એગ્સને ક્રોના નેટ્સમાં મૂકી દે છે, બરાબર ને? આ આપણે જોયું હતું। હવે ફ્રેન્ડ્સ છે સેકન્ડ વીવર બર્ડ્સ। વીવર્સ એટલે ટીચરે કીધેલું હતું સુગરી। ઓકે, વીવર બર્ડ્સ પોતાનો નેટ્સ ટ્રીની બ્રાન્ચીસ દારીઓ પર તેનું તે લટકતી બનાવે છે અને તે ખૂબ જ બ્યુટીફુલ હોય છે। આપણે પિક્ચરમાં જોયેલું હતું ને કેવો સરસ મજાનું તેનું નેટ્સ હોય છે। ચલો હવે જોઈએ થર્ડ, સ્પેરો અને પીજન। સ્પેરો અને પીજન પોતાનું નેટ્સ ઓલ્ડ બિલ્ડિંગમાં અથવા તો કબોર્ડની ઉપર, મિરરની પાછળ વગેરે જગ્યાએ તેનો નેટ્સ બનાવે છે। ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચન આન્સરમાં પણ તમને આવા પૂછાશે, બરાબર? ચલો હવે ફોર્થ જોઈએ આપણે બાર્બેટ। બાર્બેટ તો બાર્બેટ બર્ડ્સ એટલે કંસારા પક્ષી એનું નામ છે। તે સમરમાં શું કરે છે? ટક 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 તેનો સાઉન્ડ સંભળાય છે કે તે ટ્રીની ટ્રંક એટલે તે થડમાં, ટ્રીની જે થડ હોય છે તેમાં તે હોલ પાડીને તેમાં નેટ્સ બનાવે છે। ફ્રેન્ડ્સ આ બાર્બેટની જેમ બીજું કોણ હોલમાં નેટ્સ બનાવે છે હોલ પાડીને? યસ, વુડ કીપર પણ તે થડમાં હોલ પાડીને તેમાં તેનું નેટ્સ બનાવે છે। ઓકે હવે ફિફ્થ જોઈશું ટેલર બર્ડ। ટેલર બર્ડ એટલે દરજીનો। તો ટેલર બર્ડ તે પોતાની બેકની મદદથી લીવને સ્ટીચ કરીને પોતાનો નેટ્સ બનાવે છે। પડી ગઈ સમજ? આ આપણે બધા બર્ડ્સ વિશે આપણે જોયું હતું અને આપણે તેના પિક્ચર પણ જોયા હતા, તમને પણ મજા આવી હશે હને? તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે સન બર્ડ્સ વિશે જાણીએ। સન બર્ડનો નેટ્સ પણ બ્રાન્ચ ડારીઓ પર લટકતો જ રહે છે, પણ સન બર્ડ છે તેનું નેટ્સ અલગ અલગ વસ્તુઓથી બનાવેલું હોય છે। જે સન બર્ડ છે તેનું નેટ્સ કયા અલગ અલગ ડિફરન્ટ ટાઈપની વસ્તુઓથી તે બનાવેલું હોય છે, જેમ કે હેર એટલે વાર, ગ્રાસ, પછી ડ્રાય લીવ્સ, સુકાઈ ગયેલા પાંદરા, કોટન, પછી ટ્રી, બરાબર? પછી પીસીસ એટલે આપણે જે થર્ડની જે પીસીસ હોય, આપણે બ્રાન્ચીસની પીસીસ, પછી ક્લોથ એટલે જે પછી પીસીસ ઓફ ક્લોથ એટલે જે કપડાં હોય ને, કાપડના ટુકડા, તેનો પણ તે યુઝ કરે છે। સનબર્ડ જે પણ મળે છે તેને ભેગું કરીને તે પોતાનું નેટ્સ બનાવે છે। ફ્રેન્ડ્સ ગીજુભાઈ કહે છે કે જ્યારે મેં બાયનોક્યુલર્સ એટલે દૂરબીનથી નેટ્સને જ્યારે ધ્યાનથી જોયું તો મેં નેટ્સની અંદર બેબી ચિટ્સને પણ જોયું છે।
કે નેટ્સની અંદર તેને જવા માટે સ્મોલ જગ્યા હોય છે, તેમાં બેબી ચિક્સ નેટ્સમાં બેસીને પોતાની મધરની વેટ કરે છે. ફ્રેન્ડ્સ, જે બેબી ચિક્સ હોય છે તે પોતાના નેટ્સની અંદર જ રહે છે અને એની મધર છે તે તેના માટે ફૂડ લેવા માટે તે બહાર જાય છે અને જે બેબી ચિક્સ છે તેની મધરની વેટ કરે છે. પછી મધર આવીને તેને ખાવાનું ખવડાવે છે અને તેને શું આપે છે, બેબી ચિક્સને નાના નાના સ્મોલ ઇન્સેક્ટ તેને ખવડાવે છે અને તે તેના બેબી ચિક્સને ખવડાવીને પછી તે બીજું ફૂડ લાવવા માટે ઉડી જાય છે. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે બર્ડ્સના ઘણા બધા એનિમાઇઝ હોય છે, એટલે દુશ્મનો હોય છે, જેમ કે હ્યુમન્સ એટલે આપણે, એનિમલ્સ, ક્રો, સ્ક્વિરલ, કેટ્સ એન્ડ રેટ્સ, આ બધા જ એગ્સને ચોરી કરવાની તકો શોધતા હોય છે. ઘણીવાર તો તે નેટ્સને તોડી પણ નાખે છે. ફ્રેન્ડ્સ, બર્ડ્સ પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં, નેટ્સ બનાવવામાં, એગ્સને સેવામાં એન્ડ બેબી ચિક્સ માટે સાવચેતી ઉછેરવા દરેક બર્ડ્સ માટે ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. છતાં પણ બર્ડ્સ કેવળ આનંદ સાથે ગાય છે અને તેમની વિંગ્સ ફેલાવીને ઉડે છે. ફ્રેન્ડ્સ, જોયું ને, કોઈ પણ ડિફિકલ્ટ હોય, મુશ્કેલી હોય, પણ હંમેશા ખુશ રહેવું જોઈએ. ફ્રેન્ડ્સ, ગીજુભાઈએ તમારા માટે એકદમ ખૂબ જ સુંદર લેટર લખીને તમને ઘણા બધા ડિફરન્ટ ટાઈપના બર્ડ્સ વિશે માહિતી આપી. ઓકે, તો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ગીજુભાઈએ આ લેટર તેને કેટલા યર્સ પહેલાં લખ્યો હતો? તો ફ્રેન્ડ્સ, તેને 18 યર્સ પહેલાં તેને આ લેટર લખ્યો હતો. તો લેટર રાઇટિંગ ક્યારે એને લખેલો હતો? તો 1936માં. ઓકે, આવા ક્વેશ્ચન પૂછાશે. ફ્રેન્ડ્સ, હવે છે સેકન્ડ ક્વેશ્ચન. તમને અહીં તમે લોકોએ ઘણા બર્ડ્સની વાત આવે છે, બરાબર ને? લેટરમાં ગીજુભાઈએ ઘણા બધા બર્ડ્સની વાત કરી હતી અને તમે એમાંથી કયા બર્ડ્સ જોયા છે? તો ફ્રેન્ડ્સ, તમે જો ડવ જોયું હશે કે સ્પેરો, ક્રો, કોયલ, બરાબર, આ બધા ટેલર બર્ડ્સ ઘણાએ જોયા હશે, તો આવા બર્ડ્સ જોયા હશે. પણ ઘણાએ ઇન્ડિયન રોબિન, સન બર્ડ્સ, બરાબર, પછી બાર્બેટ એટલે કંસારા, આ બધા બર્ડ્સ તમે જોયા નથી. ઓકે, તો તમે જે જોયા હોય તે તમારે લખવાનું છે. પછી છે બીજા કેટલા બર્ડ્સ તમે જોયા છે, કયા કયા? હવે આ ક્વેશ્ચનની અંદર તમારે તમે જે જોયા હોય બર્ડ્સ તે બધા બર્ડ્સ વિશે લખવાનું છે. હવે છે ફ્રેન્ડ્સ, તમે કોઈપણ દિવસ બર્ડના નેટ્સને જોયું છે? તો તમે ક્યાં જોયું હશે? તો તમે કદાચ ગાર્ડનમાં અથવા તો ટ્રીઝ પર જોયું હશે, બરાબર. તમે જ્યાં જોયું હશે ત્યાં તમારે લખવાનું. આ તો હું તમને કહું છું કે ગાર્ડન અથવા તો ટ્રી પર જોયું હશે. ચલો ફ્રેન્ડ્સ, હવે જે ક્વેશ્ચન છે કે તમારે તમારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધરને પૂછવાનું છે કે તેઓ 1936માં તે કેટલા યર્સના હશે, બરાબર. તો તમારે તમારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધરને પૂછવાનું છે. અને ફ્રેન્ડ્સ, મેં તો મારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધરને પૂછ્યું ત્યારે તો તેઓ 1936માં તો તેઓનું બોર્ન પણ થયો ન હતો. પણ તમારે જો થયો હોય તો તમારે તે યાદ કરીને લખી રાખજો. ઓકે, ચાલો હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન્સ કે લેસનમાં બતાવ્યા પ્રમાણે બર્ડ્સ સિવાય તમે બીજા કયા બર્ડ્સ જોયા છે? તો જે લેસનમાં જે આપણે બર્ડ્સ જોયા છે ને તે સિવાયના કયા બર્ડ્સ જોયા છે તે તમારે લખવાનું હશે. આ બધા ક્વેશ્ચન્સ તમને PDFમાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, એવું પણ પૂછાય કે આપણું નેશનલ બર્ડ્સ કયું છે? તો પીકોક છે, એ તમને બધાને ખબર છે. ઓકે, આપણા ક્વેશ્ચન હતા. પછી આપણે પાછા બીજા ક્વેશ્ચન જોઈએ. તો એક સૂચના છે ફ્રેન્ડ્સ કે જો તમારા ઘરની આજુબાજુ અથવા તો તમારા હાઉસમાં કે કોઈક નેટ્સ હોય તો તેને ધ્યાનપૂર્વક જોજો અને યાદ રાખજો કે નેટ્સને ખૂબ જ નજીક જશો નહીં ફ્રેન્ડ્સ, અને તેને અડશો પણ નહીં. જો તમે એમ કરશો ને તો પછીથી એ જે બર્ડ્સ છે તે ફરી વાર એ નેટ્સમાં આવશે નહીં.
કે એ બર્ડ્સ આપણાથી ગભરાઈને પછી તે નેટ્સમાં આવશે નહીં અને જે એના એગ મૂકાશે તેને સેવશે નહીં. તો કોઈ પણ દિવસ કોઈ પણ નેટ્સ હોય તો તેને આપણે એને ટચ કરવાનું નહીં. પડી ગઈ સમજ? આ તમે ધ્યાન રાખજો.